નમસ્કાર, હું છું નૈના પટેલ, સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી, વિષય ગણિત, ધોરણ 3, ચેપ્ટર 2, પાર્ટ 2. પેટર્ન આગળ વધારો. નંબર 1, 404, 405, 406, તો એના પછી શું આવશે? તો લખો 407, 407 પછી 408, ઓકે, 408 પછી 409, વેરી ગુડ. હવે તમે જુઓ ત્રીજા નંબરનો ક્રમ, 110 પછી લીધા છે 112, તો આ કેટલાની ગણતરી થઈ? તો કે બબ્બેની, એક અંક છોડીને બીજો અંક લખવાનો રહેશે. 112 પછી 113 છોડી દેવાના અને લખવાનું 114. એવી રીતે તમે જુઓ 114 પછી 116, 118, 120. આ થઈ બબ્બેની ગણતરી. એ રીતે તમારે આગળ નંબર 4, 5 અને 6નો ક્રમ જાતે કરવાનો રહેશે. હવે જુઓ, મને ઓળખી યોગ્ય જવાબ લખો. પહેલી સંખ્યા વાંચો જોઈએ. મારો દશકનો અંક 2 અને એકમનો અંક 3 છે. ચાલો હવે આપણે આ સંખ્યા બનાવવાની છે. દશકનો અંક 2 અને એકમનો અંક 3, તો ચાલો એકમમાં કઈ સંખ્યા આવશે પહેલાં? તો કે 3, ઓકે, અને દશકમાં 2. હવે સંખ્યા વાંચો જોઈએ, તો કે 23, ઓકે. નંબર 2, હું 2 ની 5 નોટો બરાબર છું. તો 2 ની 5 નોટો એટલે 2 રૂપિયાની 5 નોટો બરાબર છું. તો 2 પંચા કેટલા થયા? 10, વેરી ગુડ. તો જવાબ શું આવશે? 10, ઓકે. એવી રીતે આગળ 3, 4, 5, 6 સંખ્યા વાંચો અને એનો જવાબ તમારે લખવાનો રહેશે. આગળ યોગ્ય જોડકા ગોઠવો. એમાં તમે જુઓ, નંબર અવિભાગમાં નંબર 1 200, 9 દશક, 3 એકમ. હવે તમે એને બ વિભાગમાંથી શોધો જોઈએ. તો 200, 9 દશક, 3 એકમ, હા, મળી ગયો, ઓકે. તો કયો જવાબ આવશે? 293. એને તમારે નંબર 1માં લખવાનું છે. હવે નંબર 2 વાંચો. 900, 2 દશક, 4 એકમ. હવે તમે જુઓ, હા, મળી ગયું તમને 924, ઓકે. તો બીજા નંબરમાં તમે લખો 924. આગળ વાંચો, 400, 2 દશક, 9 એકમ. હવે તમે આમાંથી જવાબ શોધો બ વિભાગમાંથી. મળી ગયું, ઓકે. તો લખો 429 ત્રીજા ક્રમે. એવી રીતે તમારે અવિભાગ વાંચો અને બમાંથી જવાબ શોધીને જવાબના ખાનામાં લખવાનો છે. ચાલો આગળ. તમારી પાસે 1, 3, 5 અંક દર્શાવતા 3 કાર્ડ છે. આ 3 અંકના સ્થાન અદલબદલ કરી બનતી સંખ્યા લખી તેમાંથી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા કઈ છે એ તમારે લખવાની છે. હવે તમને ઉદાહરણમાં બતાવેલું છે, તમે જુઓ જોઈએ. 3 સ્થાન આપેલા છે, 100, 10, 1 એકમ, એવા 3 ખાના પાડેલા છે. હવે સૌથી પહેલાં આપણે લખવાનું છે પહેલી સંખ્યા 1, 3, 5, બરાબર. હવે તમે આટલું ખાસ ધ્યાનમાં રાખજો, એક અંકની 2 સંખ્યા બનાવવાની રહેશે. 1 ની 2, 3 ની 2 અને 5 ની 2. એવી રીતે તમારી કુલ 6 સંખ્યા થવી જોઈએ. કેટલી થવી જોઈએ? 6, ઓકે. તો આપણે લખતી વખતે નાની સંખ્યાથી મોટા તરફ જવાનું છે, તો આપણને નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા લખવાનું સરળ પડશે, બરાબર. ચાલો જુઓ, પહેલાં છે 135, 153. 1 ની 2 સંખ્યા થઈ ગઈ ને. ચાલો હવે 3 ની 2 બનાવીએ.
ત્રણ એક પાંચ, ત્રણ પાંચ એક, ત્રણની બી બે સંખ્યા થઈ ગઈ. હવે પાંચની બનાવીએ, પાંચ એક ત્રણ, પાંચ ત્રણ એક, પાંચની પણ થઈ ગઈ. હવે એવી આપણી કુલ છ સંખ્યા થઈ. કેટલી થાય? છ. ચાલો હવે આપણે સંખ્યા લખીશું. તો પહેલાં લખીએ 135, એના પછી લખો 153, એના પછી લખો 315. ક્રમ મુજબ જ લખવાનું છે. એના પછી આવે 351, એના પછી 513, એના પછી 531. ઓકે, ચાલો હવે આમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે એ શોધો જોઈએ. ચલો, હા, તો પહેલાં આપણે નાની સંખ્યા લખી હતી, આપણને ફાયદો થયો ને. તમને કીધું હતું ને કે નાની સંખ્યાથી મોટા તરફ જવાનું. તો આપણને સૌથી નાની સંખ્યા કઈ અને સૌથી મોટી સંખ્યા કઈ એનો ખ્યાલ આપણને આવી જાય. ચાલો, પહેલાં જે લખી છે એ છે સૌથી નાની સંખ્યા. તો તમે ત્યાં જવાબમાં લખી દો. ચાલો, લખી દીધું. હવે તમે શોધો મોટી સંખ્યા. હવે તમે સંખ્યા વાંચો બધી, એટલે તમને છેલ્લે સંખ્યા મળી જશે કઈ, મોટામાં મોટી સંખ્યા 531. તો ચાલો તમે જવાબમાં લખી દો 531. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. આ જ રીતે તમને જે ઉદાહરણ સમજાવ્યું છે એ જ રીતે તમારે આ નીચે આપેલી સંખ્યાને અંક પ્રમાણે ગોઠવી એમાંથી નાની મોટી સંખ્યા લખવાની રહેશે. ઓકે, ચાલો આગળ જોઈએ. વિકલ્પ પ્રશ્ન. હવે તમે નંબર એકમાં જુઓ, ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? આ બધું જ આપણે આગળ શીખી ગયા છે, એનું હવે પુનરાવર્તન કરવાનું છે. તો તમને કીધું હતું કે એકથી ત્રણ અંકની નાની મોટી સંખ્યા સમજાવી હતી. એમાં તમને એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ પ્રશ્ન રૂપે અને ખાલી જગ્યા રૂપે પણ પૂછી શકાય. તો એ અત્યારે વિકલ્પ રૂપે પૂછવામાં આવ્યું છે. તો ચાલો તમારે આમાંથી શોધવાનું છે કયું આવશે, 100, 990, 999 કે 111. તો 999. તો ચાલો એના ફરતે તમારે રાઉન્ડ કરવાનું છે. શું કરવાનું છે? રાઉન્ડ કરવાનું છે. ચાલો હવે નંબર બે, 500 વત્તા 90 વત્તા 9 બરાબર શું થાય? ચાલો આમાંથી શોધો જોઈએ. તો કે 599. તો ચાલો એમાં પણ તમે રાઉન્ડ કરો. કરી દીધું. ચાલો, ઓકે, હવે તમે આગળ જુઓ. 30 વત્તા ખાલી જગ્યા વત્તા 10 બરાબર 60. ચાલો આમાંથી શું આવશે? 60 કરવાના છે. તો તમે જુઓ, 30 ને 10 થયા 40, ને 40માં 20 ઉમેરો તો કેટલા થાય? 20. ચાલો તો 20 પર રાઉન્ડ કરી દો. આવી રીતે તમારે આગળ 8 સુધી સંખ્યા આપેલી, વિકલ્પો આપેલા છે, એના જવાબ તમારે વાંચીને જાતે કરવાના છે. ઓકે, હવે તમે આગળ જુઓ. સૌથી નાની સંખ્યા ઉપર ત્રિકોણ. શું કરવાનું છે? ત્રિકોણ. અને મોટી સંખ્યા ઉપર ગોળ કરવાનું છે. શું કરવાનું છે? ગોળ કરવાનું છે. હવે તમે પહેલી સંખ્યા જુઓ, 103 110 183 138 130. ચાલો આમાં સૌથી નાની સંખ્યા કઈ છે શોધો જોઈએ. તો કે 103. વેરી ગુડ. તો એના ઉપર ત્રિકોણ કરો. હવે તમે મોટી સંખ્યા શોધો. તો કઈ આવશે? 183. તો ચાલો એના ઉપર ગોળ કરો. હવે તમે નાની મોટી સંખ્યા જ્યારે પણ શોધો ત્યારે તમારે ત્રણેય સ્થાનના અંક જોવા પડશે, એકમ, દશક અને સો. તો જ તમને એનો ખ્યાલ આવશે કે નાની સંખ્યા કઈ છે અને મોટી સંખ્યા કઈ છે. ચાલો નંબર બે જુઓ, 408 404 440 481 491. ચાલો હવે તમને કીધું છે કે ત્રણેય અંક જોવાનો. તો તમે ત્રણેય અંક જોઈને આમાંથી નાની સંખ્યા શોધો જોઈએ. તો કઈ આવશે? 404. ઓકે, તો ત્યાં તમે ત્રિકોણ કરો. હવે મોટી સંખ્યા કઈ છે તમે જુઓ.
તો 491, તો ચાલો એના ઉપર રાઉન્ડ કરો. ચાલો હવે એના પછી તમારે 3, 4, 5 સંખ્યા આપેલી છે એ તમારે જાતે કરવાનો છે. હવે આગળ પ્રશ્નોના જવાબ લખો. 1 થી 3 અંકની નાની મોટી સંખ્યા પ્રશ્ન રૂપે પૂછવામાં આવ્યું છે અને એ તમને આવડશે કારણ કે આપણે આગળ શીખી ગયા છે. હવે તમારે ફક્ત આના જવાબ બોલવાના છે અને તમારી જાતે લખવાનું છે. ઓકે, ચાલો પહેલો પ્રશ્ન. 1 અંકની સૌથી મોટી સંખ્યા કઈ, બોલો જોઈએ. હા હા, વેરી ગુડ. હા તો લખો, 1 અંકની સૌથી મોટી સંખ્યા 9 છે. કઈ છે? 9 છે. ચાલો એવી રીતે 1 અંકની સૌથી નાની સંખ્યા કઈ? તો 1. હા, તો આખા વાક્યમાં આનો જવાબ તમારે લખવાનો છે. હવે હું તમને આગળ સમજાવતી નથી કારણ કે આ તમને બધું જ આવડતું છે અને હવે તમારે તમારી જાતે લખવાનું છે. થેન્ક યુ.